મતલબ એમ કે આપણે જે રૂટીન એક્સરસાઇઝ કે એ બી કરતા હોઈએ એક ફિક્સ ટાઈમે જેમ, તો એમાં બી થોડા સમયે થોડુંક આમ ફ્લેક્સિબિલિટી લાવવાની કે ભાઈ ટાઈમિંગ ચેન્જ કરે છે કોઈ આઇટમમાં પ્લસ માઇનસ કરવી કે એવું કંઈ, અથવા તો જાગૃતિ વગર ગમે તે કરશો કાંઈ અર્થ નથી. સવારે કરો, બપોરે કરો, સાંજે કરો, જાગૃતિ કેટલી. એટલે જ વારંવાર કહું છું, દેહોસીમાં રિફાઇનિંગ કરશો કે ગમે તે કરશો એ ખાલી કસરત છે, યોગ નથી. રિફાઇનિંગ કરો છો, ફેસ કરો છો, ગમે તે કરો છો, એ વખતે તમે જાગૃત નથી તો કસરત જ કરો છો. એનાથી વધારે શારીરિક માનસિક કસરત, સારામાં નહીં કરો. જરાક ફિઝિકલ કસરત કરતા થાય પણ કસરત, જાગૃતિનું તત્વ અંદર હશે તો એ સાધના બનશે, નહીં તો નહીં. જે કરો તે કોઈ બી રીતે જાગૃતિ આવી જાય. શું કરો છો તે તમારી ઉપર, તમારા સંસ્કાર મુજબ તમે કરશો, એમને જે ફાવશે તમારા સંસ્કાર મુજબ. પણ એ કરવાથી તમે જાગૃત રહો છો કે નહીં તે અગત્યનું છે. જાગૃત નથી અને કરીએ છીએ તો કસરત છે, એનાથી વધારે કાંઈ નહીં. કારણ કે હજી એમ આપણને લક્ષ્ય બન્યું નથી કે મારે જાગૃત રહેવું છે અને એને એના અનુસંધાનમાં કરવું છે, એને પૂરક કરવું છે. જાગૃત થવા માટે હું રિફાઇનિંગ કરું, મારી અંદર જાગૃત મને નથી રહી શકતો. એ જે ઓબ્સ્ટિકલ છે, ઓબ્સ્ટિકલને ભોળવા માટે હું ફિક્સ્ડ રિફાઇનિંગ કરું છું. એ ભાન નહીં હોય કે તમે કરતો હોય તો મારું મિકેનિકલ જ થવાનું છે કે એ ધ્યેય વગરનું થવાનું છે. શરીરના સ્તર પર, મનના સ્તર પર ફાયદો કરશે, જાગૃતિના સ્તર પર તમને નહીં લઈ જાય. અને જે ઘડીએ કરો તે ઘડીએ અંદર સભાન આવી જોઈએ કે આ હું કરું છું કારણ કે મારે જે અંદરનું ચૈતન્ય કરેલું છે એને મારે જાણવું છે, અને ચૈતન્ય અને મારી વચ્ચે જે કંઈ અંદર કચરો પાડ્યો છે એને સાફ કરવા માટે હું આ કરું છું. એ સભાનતા દરેક વખતે રહેવી જોઈએ, દરેક ક્રિયાની એ સભાનતા સાથે જો તમે કરશો તો તમે તમારા લક્ષ્ય કરો છો. અને રોજની રોજ એ સભાનતા જ્યારે લેસો કરવા ત્યારે એ સભાનતા પહેલાં લાવી પડે કે આ હું હવે શુદ્ધિની ક્રિયા કરું છું કે જે મને મારા લક્ષ્ય તરફ લઈ જાય છે, કે જે મારા લક્ષ્યની વચ્ચે જે કચરો છે એને સાફ કરવાનો છે. એ સભાનતા પહેલાં લાવી પડે પછી પ્રેક્ટિસ કરે. મશીન ચાલુ કરીને ફટફટ ફટફટ ફટ બેસી જાય.